કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હા, તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 2 રાષ્ટ્રીય રમતો વિશે શીખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ અ દેશો અને વિભાગ બ રાષ્ટ્રીય રમતોને જોડો. વિભાગ અમાં આપેલા બોક્સમાં વિભાગ બનો સાચો નંબર લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વિભાગ અમાં દેશોના નામ આપેલા છે અને વિભાગ બમાં રાષ્ટ્રીય રમતોના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું શીખીશું કે કયા દેશની ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકી છે, એમ બીજા બધા દેશોના રાષ્ટ્રીય રમત કઈ છે એ આપણે શીખવાનું છે. તો અહીંયા આપણને દેશનું નામ આપ્યું છે, બાજુમાં બોક્સ છે અને સામે રાષ્ટ્રીય રમત. તો આપણે રાષ્ટ્રીય રમતનો સાચો ક્રમ આ બોક્સમાં લખવાનો છે. તો જોઈએ, પહેલું ભારત દેશ. તો આપણા ભારત દેશની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? તમને બધાને ખબર જ હશે, તો હોકી. તો એનો ક્રમ કયો છે? 4. તો બોક્સમાં લખીશું 4. બીજો દેશ કયો છે? આર્જેન્ટિના દેશ. તો આર્જેન્ટિના દેશની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? ફૂટબોલ. તો અહીંયા ફૂટબોલમાં કયો ક્રમ છે? 7. તો આપણે બોક્સમાં કયો લખીશું? ક્રમ 7. હવે આગળ જોઈએ ઓસ્ટ્રેલિયા દેશ. તો ઓસ્ટ્રેલિયા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? ક્રિકેટ. તો ક્રિકેટ અહીંયા એનો ક્રમ 6 નંબર છે. તો આપણે બોક્સમાં લખીશું 6 નંબર. 4. બ્રાઝિલ દેશ. તો બ્રાઝિલ દેશની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? ફૂટબોલ રમત છે. તો ફૂટબોલ રમતનો ક્રમ અહીંયા કયો આપેલો છે? 1 નંબર. તો આપણે બોક્સમાં લખીશું નંબર 1. આગળ જોઈએ કેનેડા દેશ. તો કેનેડા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? આઈસ હોકી. તો એનો ક્રમ કયો છે? 11. તો આપણે બોક્સમાં લખીશું નંબર 11. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચીન દેશ. તો ચીન દેશની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? ટેબલ ટેનિસ. તો એનો ક્રમ કયો છે? 2 નંબર. તો આપણે બોક્સમાં લખીશું નંબર 2. આગળ જોઈએ જાપાન દેશ. તો જાપાન દેશની રાષ્ટ્રીય રમત છે વિદ્યાર્થી મિત્રો? જુ જીત્સુ. તો અહીંયા એનો ક્રમ છે 13 નંબર. તો આપણે બોક્સમાં લખીશું નંબર 13. આઠમો મલેશિયા દેશ. તો મલેશિયા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? બેડમિન્ટન રમત છે. તો આ બેડમિન્ટન રમત, તો એનો ક્રમ અહીંયા કયો છે? 3. તો આપણે બોક્સમાં લખીશું નંબર 3. 9. રશિયા દેશ. તો રશિયા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? ચેસ. એને બીજું શું નામ આપવામાં આવેલું છે? આગળ આપણે પાઠમાં શીખી ગયા શતરંજ. તો આનો ક્રમ છે 12 નંબર. તો આપણે બોક્સમાં લખીશું નંબર 12. આગળ જોઈએ સ્કોટલેન્ડ દેશ. તો આ દેશની રાષ્ટ્રીય રમત છે રગ્બી. તો આપણે બોક્સમાં કયો નંબર લખીશું? નંબર 5. 11. સ્પેન દેશ. તો એની સ્પેન દેશની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો છે બુલ ફાઇટિંગ. જુઓ અહીંયા ચિત્રમાં બુલ ફાઇટિંગનું ચિત્ર રમતનું આપેલું છે. એને બીજું શું નામ આપવામાં આવેલું છે? આખલાની લડાઈ. તો આપણે અહીંયા એનો નંબર છે 9. તો આપણે બોક્સમાં લખીશું નંબર 9. 12. યુકે દેશ. તે યુકે દેશની રાષ્ટ્રીય રમત છે ક્રિકેટ. તો અહીંયા છે નંબર 10. તો આપણે કયો લખીશું? 10 નંબર બોક્સમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ યુએસએ દેશ. તો એની રાષ્ટ્રીય રમત છે વિદ્યાર્થી મિત્રો? બેઝબોલ. તો એનો ક્રમ કયો છે? 8. તો આપણે બોક્સમાં લખીશું નંબર 8. તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણા અલગ અલગ દેશોના નામ અને સામે એમની અલગ અલગ જે રમતો છે એમના નામ. તો આપણે સામે સાચો ક્રમ એનો લખ્યો કે કયા દેશની કઈ રાષ્ટ્રીય રમત છે તે. તો તમને આ પાઠમાં ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? હા, તો અહીંયા આપણો પાઠ 2 પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં વિભાગ દેશો અને વિભાગ રાષ્ટ્રીય રમતો એમ લખીને સામે દેશોની સામે 1 નંબર ભારત સામે એની રાષ્ટ્રીય રમત
कई आवशे हॉकी तो लखवानू हॉकी बे नंबर आर्जेंटीना सामेनी राष्ट्रीय रमत फूटबॉल तो आम तमारे एक थी तेर नंबर नू होमवर्क देशों अने राष्ट्रीय रमतों एनी साचे सामे एम एनू होमवर्क तमारे करवानू रहेशे तो विद्यार्थी मित्रों आवजो।